નમસ્કાર મિત્રો, કેલેન્ડરને લગતા ઘણા બધા પ્રશ્નો ઘણી બધી પરીક્ષાઓના અંદર પૂછાય છે, તો આવા પ્રશ્નોનો જવાબ તમે કેવી રીતે સરળતાથી આપી શકો તે આપણે આજના આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો ચાલો ઉદાહરણો તરફ આગળ વધીએ। જો મિત્રો ઉદાહરણો તરફ આગળ વધતા પહેલાં જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો જરૂરથી કેલેન્ડરને લગતા વિડીયો જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ સમજ કેલેન્ડર વિશે પડી જાય। તો ચાલો મિત્રો ઉદાહરણ તરફ આગળ વધીશું। અહીંયા મિત્રો ઉદાહરણ આપ્યું છે, ગઈકાલે મંગળવાર હતો, 5 દિવસ પછી કયો વાર હશે। આવી રીતનું ઉદાહરણ જ્યારે પણ આપવામાં આવ્યું હોય કે ગઈકાલે મંગળવાર હતો તો આજે કયો વાર થાય, બુધવાર થાય। તો ગઈકાલે મંગળવાર હતો, આ ગઈકાલ છે, તો ગઈકાલે મંગળવાર હતો તો આજે કયો વાર થાય, બુધવાર થાય। હંમેશા યાદ રાખવાનું, ગઈકાલે મંગળવાર હતો તો 5 દિવસ પછી કયો વાર હશે। હવે એના અંદર મંગળવારને અનુલક્ષીને પૂછ્યું છે કે મંગળવાર પછીના 5 દિવસ, તો બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, તો બુધથી રવિ સુધી 5 દિવસ થાય છે। તો આ 5 દિવસ પછી કયો વાર આવશે, તો 1, 2, 3, 4 અને 5, 5 દિવસ પછી સોમવાર આવશે। તો ગઈકાલે મંગળવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવશે, સોમવાર આવશે। હવે મિત્રો નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈશું। આવું ઉદાહરણ ઘણી બધી પરીક્ષાઓના અંદર પૂછાય છે, તો આ ઉદાહરણનો જવાબ સંપૂર્ણ સરળતાથી કેવી રીતે આપણે આપી શકીએ તેને આ વિડીયોમાં જોઈશું। જો મિત્રો અત્યાર સુધી આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ અને લાઇક કરજો। ચલો મિત્રો ઉદાહરણ તરફ આગળ વધીએ। અહીંયા 15 ઓગસ્ટ 2019 રોજ ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2020 રોજ કયો વાર હશે। હંમેશા યાદ રાખવાનું, કોઈ બી દિવસ આવી રીતના પ્રશ્નો આપ્યા હોય તો તમારે ફરજિયાતપણે મહિનાઓના અંદર કેટલા દિવસ આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ। જો અહીંયા લીપ વર્ષની વ્યાખ્યા નથી એટલે લીપ વર્ષનો કોઈ અર્થ રહેતો નથી, કેમ કે આપણે અહીંયા મહિનો ઓગસ્ટ છે, ઓગસ્ટથી જાન્યુઆરી છે એટલે ફેબ્રુઆરી વચ્ચે આવતો નથી, એટલે લીપ વર્ષ અહીંયા આવે નહીં। તો હવે આ ઉદાહરણ આપણે કેવી રીતે સરળતાથી ગણી શકીએ અહીંયા ધ્યાનથી જોજો, જેથી કરીને તમે સરળતાથી અહીંયા અને કોઈ પણ એક્ઝામમાં સરળતાથી તમે આ જવાબ મેળવી શકશો। 15 ઓગસ્ટ 2019 રોજ ગુરુવાર હોય તો 1 જાન્યુઆરી 2020 રોજ કયો વાર હશે। અહીંયા જોજો, 15 ઓગસ્ટ ના રોજ ગુરુવાર હોય। અહીંયા તમને સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ઓગસ્ટ મહિનાના અંદર કેટલા દિવસો આવે છે, 31 દિવસો। જો ન્યા ખ્યાલ હોય તો તમારે 1 થી 12 મહિનાના કેટલા દિવસો આવે એની માહિતી મેં મારા પ્રથમ વિડીયો કેલેન્ડરના અંદર આપવામાં આવેલી, જો એ તમે જરૂરથી જોશો, જેથી કરીને તમને ટ્રિક્સ દ્વારા 1 થી 12 મહિનાના દિવસો કયા મહિનામાં કેટલા દિવસો આવે તે સરળતાથી યાદ રહી જશે। હવે 15 ઓગસ્ટના રોજ ગુરુવાર હોય તો ઓગસ્ટ મહિનાના કેટલા દિવસો આવે, તો અહીં જોજો, તો ઓગસ્ટ મહિનાના 31 દિવસો હોય। કેટલા દિવસો છે, 31 દિવસો। પણ અહીંયા આગળના 15 દિવસની વાત નથી, પાછળના દિવસોની વાત છે। તો પાછળ કેટલા દિવસો બાકી રહે, 16 દિવસ બાકી રહે। તો ઓગસ્ટ મહિનાના કેટલા દિવસ બાકી રહે, 16 દિવસ બાકી રહે। હવે અહીંયા સમજજો તમે ધ્યાનપૂર્વક કે ઓગસ્ટ મહિનાના 31માંથી 15 બાદ કરીએ તો 16 દિવસ બાકી રહે। હવે સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ હોય તો એના કુલ દિવસ 30, કેમ કે આના અંદર તો 16 દિવસ પહેલા 15 દિવસ બાદ કરીએ એટલે આપણે 16 દિવસ આવશે, 30। ઓક્ટોમ્બર મહિનામાં 31 દિવસ, તો 31। હવે નવેમ્બર મહિનાના 30 દિવસ। આ રીતે 30-31નો રેશિયો વારાફરતી આવે છે। ડિસેમ્બર મહિનાના 31 દિવસ,
અહીંયા જોવા મળશે કે પહેલી જાન્યુઆરી સુધી લેવાનું છે. તો જાન્યુઆરી મહિનાના કેટલા દિવસ લેવાય? જાન્યુઆરી મહિનાના એક જ દિવસ લેવાય, કેમ કે પહેલી જાન્યુઆરી છે. તો પહેલી જાન્યુઆરી કયો વાર છે? હવે તમારે આ બધાનો સરવાળો કરી અને 7 વડે ભાગી નાખો તો પણ તમારો જવાબ આવશે. પણ એના કરતાં સરળ રીતે આપણે કરીએ કે દરેક મહિનાને 7-7 વડે ભાગી નાખીએ, કે દરેક દિવસોમાં કેટલા મહિના છે એને. તો આને 7 વડે ભાગીશું, 16 ને 7 વડે ભાગીએ. 16 ભાગ્યા 7, 7 × 2 = 14. કેટલા દિવસ વધે? 2 દિવસ વધે. 2 દિવસ બાકી રહે. 30 છે તો 30 ને 7 વડે ભાગીએ તો 7 × 4 = 28. 2 દિવસ વધે તો દિવસ કેટલા બાકી રહે? 2. 31 છે, 31 ને 7 વડે ભાગીએ તો 7 × 4 = 28, ને 3 = 31. અહીંયા 2 આવે, 10 11 માંથી 8 જાય તો 3. તો કેટલો જવાબ આવશે? 3. અહીંયા તમને સ્પષ્ટ થઈ જવું જોઈએ કે 30 દિવસ હોય તો 2, 31 દિવસ હોય તો 3. તો અહીંયા 30 દિવસ છે તો 2, 31 દિવસ હોય તો 3. આ 1 દિવસ છે તો 1 નો 1. હવે આને સરવાળો કરી અને 7 વડે ભાગી નાખો તે તમને સરળતા રહે. 2 ને 2 = 4 ને 3 = 7. તો આપણે અહીંયા 7 જતા કરીએ તો 7 જતા રહ્યા. હવે કેટલા વધ્યા? 2 ને 3 = 5 ને 1 = 6. તો આપણે શેષ કેટલો વધે? 6 વધે. ના ફાવે તો અહીંયા સરવાળો કરો. 2 ને 2 = 4 ને 2 = 9 ને 3 = 12 ને 13. 13 ભાગ્યા 7, તો 13 ભાગ્યા 7 કરીએ તો 7 × 1 = 7, કેમ કે 7 × 2 = 14 વધી જાય. 13 માંથી 7 બાદ થાય તો 6 શેષ વધે. તો હવે હંમેશા તમારે યાદ રાખવાનું, શેષ વધે એટલા દિવસો જે દિવસ હોય એના અંદર ઉમેરી દેવાના. હવે ગુરુવાર છે, ગુરુવારના અંદર 6 દિવસો ઉમેરી દઈએ તો ગુરુવાર. હવે એના અંદર 6 દિવસો ઉમેરવાના. કેટલા દિવસ ઉમેરવાના? 6 દિવસ. તો શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ. હવે આ 6ઠો દિવસ પહેલી જાન્યુઆરી હશે. કયો હશે? પહેલી જાન્યુઆરી. તો અહીંયા તમને સ્પષ્ટ થઈ જશે કે પહેલી જાન્યુઆરી 2020ના રોજ કયો વાર હશે? બુધવાર હશે. કયો વાર હશે? બુધવાર હશે. તો મિત્રો આપણે નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈશું. અહીંયા માર્ચની 5મી તારીખે મંગળવાર હોય તો મેની 10મી તારીખે કયો વાર હશે? અહીંયા તમને સ્પષ્ટ થઈ જવું જોઈએ, માર્ચથી મે સુધી છે એટલે લીપ વર્ષ નથી. હવે લીપ વર્ષ નથી એટલે માર્ચ મહિનો, એપ્રિલ અને મે બે જ મહિના આવે છે વચ્ચે. માર્ચ, એપ્રિલ અને મે આ મહિનાઓ આવે છે, એના અંદર આપણે શોધવાનું છે. તો હવે માર્ચની 5મી તારીખ, તો માર્ચ મહિનામાં કેટલા દિવસો આવે? હંમેશા તમને ખ્યાલ હશે કે માર્ચ મહિનામાં 31 દિવસ હોય. કેટલા દિવસ હોય? 31 દિવસ. પછી એપ્રિલ મહિનામાં કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. અને મેની 10મી તારીખ સુધી જ છે એટલે આપણે 10 તારીખ સુધી જ જવાનું છે. તો મેની 10 તારીખ, તો મેના કેટલા દિવસ થાય? મેના કુલ દિવસ કેટલા છે? 31. પણ અહીંયા તમારે જોવાનું કે માર્ચની 5 તારીખ સુધીનું છે. 5 તારીખ સુધીનું છે તો 31માંથી 5 બાદ કરવાના. 31માંથી 5 બાદ કરીશું તો 26 આવશે. એ જ રીતે એપ્રિલના 30 દિવસ પૂરા આવશે અને મેના 10 તારીખ સુધીનું છે. મેની 10 તારીખ સુધીનું છે એટલે 10 દિવસ કોના આવશે? મેના આવશે. તો મેના કેટલા દિવસ આવશે? 10 દિવસ. હવે આ દિવસોનો સરવાળો કરીને 7 વડે ભાગી નાખો તો પણ જવાબ આવશે. પણ સરળતા ખાતર આપણે 7 વડે દરેક મહિનાને ભાગીએ તો આપણને બહુ જ સરળતા રહે. તો 26 ને 7 વડે ભાગીશું. 26 ભાગ્યા 7, 7 × 3 = 21. 6માંથી 1 બાદ થાય તો 5 જવાબ આવશે. તો 5 દિવસ વધે. કેટલા દિવસ વધે? 5 દિવસ. 7 × 4 = 28. 2 દિવસ વધે. આગળના વિડીયોમાં તમે જોયું એ જ પ્રમાણે 7 × 1 = 7, તો 3 દિવસ વધે. અહીંયા તમને જોવા મળશે 5 ને 2 = 7 ને 3 = 10. અહીંયા 7 હોય તો ડાયરેક્ટ બાદ કરો તો ખાલી 3 જ શેષ વધે. તો આપણે 3 દિવસો ઉમેરી દઈશું. જે દિવસ હશે એના અંદર કેટલા દિવસો ઉમેરવાના? 3 દિવસો. તો મંગળવાર છે તો મેની 10 તારીખે કયો વાર હશે? તો મંગળવાર પછીના 3 દિવસો બુધ, ગુરુ અને શુક્રવાર.
તો આપણે આ શુક્રવાર મેની કઈ તારીખે આવશે? મેની 10 તારીખે આવશે. જો મિત્રો આજનો આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો.